વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું દસમું અને છેલ્લું તેમજ નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું પાંચમું બજેટ રજૂ કર્યું છે આ બજેટને લઈને ઘણી ઓર્ગેનાઇઝેશન બિઝનેસ ટાઈકોન સામાન્ય કક્ષાના વેપારીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સ્ટાર્ટઅપના યુવાધન તેમજ મહિલા સીએ સહિતના લોકોના અભિપ્રાયો સામે આવ્યા છે ત્યારે જીસીસીઆઈના પ્રમુખ પથિક પટવારીની બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટને લઈને પ્રતિક્રિયા સામે આવી પથિક પટવારીએ બજેટને પોઝિટિવ તેમજ બેલેન્સ ગણાવ્યું હતું તેમણે

અને ઇન્ડિયા એટ હન્ડ્રેડના વિઝન પ્રમાણે આ બજેટ બનાવવામાં આવ્યું છે સપ્તાહ પદ ઉપર આ જે રીતે બજેટ ડિઝાઇન કર્યું છે સેવન પ્રિન્સિપલ્સ એ પ્રમાણે ઇટ ઇઝ અ સસ્ટેનેબલ ગ્રોથ ડેવલપમેન્ટવાળું બજેટ છે કાર્બન ફૂટપ્રિન્ટ કે એન્વાયરમેન્ટ ને હામ કર્યા વગરનો ગ્રોથ થઈ શકતો હોય અને ડેવલપમેન્ટ થઈ શકતું હોય તેનું આ બજેટમાં ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે અફકોર્સ જો ટેક્સ લેબ ઓછા થયા છે એટલે ડેફિનેટલી છે કે ડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ પેમેન્ટ ભરણ ઓછું થવાનું છે પણ આપણે બહુ જ વખતથી એમએસએમઈની માંગ હતી કે કોવિડ ટાઈમમાં ઘણા ડિસ્પ્યુટ્સ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાં હતા અને એક ડિસ્પ્યુટ્સ રિઝોલ્વ નહોતા થતા અને ઘણા પૈસા એમએસએમઈના અટકેલા રહેતા હતા તો એ ડિસ્પ્યુટ ડિસ્પ્યુટને રિઝોલ્વ કરવા અને નાઇન્ટી ફાઇવ પર્સન્ટ સુધી એ ડિસ્પ્યુટની એમાઉન્ટ પાછી આપવાનું આમાં પ્રોવિઝન છે તેથી એમએસએમઇને ખૂબ મોટો લાભ થશે તે ઉપરાંત ઓવરઓલ ઇકોસિસ્ટમ ઓફ બિઝનેસને ખૂબ સુધારવાની વાત કરી છે ક્રેડિટ લિંક ગેરંટી સ્કીમે એક્સટેન્ડ કરી છે એમએસએમઇ માટે તો ઇન એન ઓલ દરેક સેક્ટરને ધ્યાન રાખી અને એક બેલેન્સ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અત્યારના ઇન્ફ્લેશનને ધ્યાનમાં લઈ અને કઈ રીતે બજેટ મૂકવું એ રીતનું આ બજેટ થઈ રહ્યું છે